આજે આપણે પ્રજીવ પ્રાણીઓમાં જોવા મળતા પરોપજીવી જે પ્રજીવો છે તેના વિશેનો અભ્યાસ કરશું. આપણે આગળ ઉપર તેના જે સામાન્ય લક્ષણોમાં જોઈ ગયા હતા કે જે પ્રજીવ પ્રાણીઓ છે તેમાંનો જે એક ક્લાસ કે જેને આપણે સ્પોરોજુઆ તરીકે ઓળખીએ છીએ કે જે બીજાણુજનક પ્રાણીઓ છે તે મોટે ભાગે જે પરોપજીવી તરીકે જીવન ગુજારતા જોવા મળે છે. તો આવા જે પરોપજીવી પ્રાણીઓ છે એટલે કે પરોપજીવી પ્રજીવો વિશેનો આપણે અભ્યાસ કરશું. સૌ પ્રથમ વાત આવે છે કે પરોપજીવી કે પેરેસિટિઝમ એટલે શું, કે જેને આપણે પેરેસાઇટ અથવા તો પેરેસિટિઝમ જે કહીએ છીએ એટલે શું. પેરેસાઇટ, પેરેસાઇટનો મતલબ જ કે જે એક પેરેસાઇટ જે વર્ડ જે છે ગ્રીક વર્ડ છે કે જેનો મીનિંગ પેરા એટલે બીસાઇડ, સિટોસ એટલે કે ફૂડ, એટલે કે બીજામાંથી જ્યારે ખોરાક મેળવે છે તેને કહેવામાં આવે છે પેરેસાઇટ, એટલે કે પરોપજીવી. પરોપ પર પ્લસ જીવી એટલે પર એટલે કે તો કે બીજા પર જ્યારે નિર્ભર રહેતા હોય છે એવા સજીવોને પરોપજીવી પ્રાણીઓ કહેવામાં આવે છે. તો જે પ્રાણી બીજા પ્રાણી પર નિર્ભર રહે છે, જે પ્રાણી પર નિર્ભર રહે છે તેને આપણે હોસ્ટ તરીકે એટલે કે યજમાન પ્રાણી તરીકે ઓળખીએ છીએ. જ્યારે જે યજમાન પર નિર્ભર રહે છે તેને પરોપજીવી તરીકે ઓળખીએ છીએ. તો આવા જે પરોપજીવી પ્રજીવો જે છે તો કે એનામાં કેટલા પ્રકારનું જે છે એ પોતે પરોપજીવન ગાતા જોવા મળે છે, તેની જે જીવનચક્ર શું જોવા મળે છે, બરાબર છે, એના જે અલગ અલગ પ્રકાર છે કેટલા પ્રકારે તેઓ જે છે એ પરોપજીવી તરીકે જોવા મળે, એના હોસ્ટની જે પસંદગી છે અથવા તો જે એનું ટ્રાન્સમિશન એની લાઈફ સાયકલ છે, અને લાસ્ટમાં કે કંઈ યજમાન પ્રાણી પર તેની ઇફેક્ટ શું જોવા મળે છે. તે આટલા ટોપિક જે છે આપણે પ્રજીવ સમુદાયના જે પરોપજીવી તરીકેનો જે એનો પરોપજીવન જે એક લાઈફનો એક હિસ્સો છે એના વિશેનું વાત કરશું. તો અહીંયા આપણે જાણીએ છીએ કે પરોપજીવી આપણે કોને કીધું કે એ બીજા પ્રાણીઓ પર નિર્ભર રહેતા જોવા મળે છે, અને જેના પર નિર્ભર રહે છે તેને યજમાન કહીએ છીએ. આ માટે શું કામ, તો કે આ રીતે તો કે એના જે પોતાનું સંપૂર્ણ જે જીવનકાળ છે એની સાથે પોતે જોડાયેલા જોવા મળે છે, અને આર્થિક રીતે પણ ખૂબ જ ઉપયોગી એવું રીતના આવી લાઈફ ગુજારતા જોવા મળે છે. ધેન પેરેસિટિઝમ કે જેને આપણે પરોપજીવીકરણ કહીએ છીએ. પરોપજીવીકરણ એ પરોપજીવી અને તેના યજમાન વચ્ચેનો સંબંધ છે, એને કહેવામાં આવે છે પેરેસિટિઝમ એટલે કે પરોપજીવીકરણ. આમાં જે છે કે બે પ્રાણીઓ વચ્ચે જે એક જે પરોપજીવી પ્રાણી કાં તો થોડા સમય માટે અથવા તો કાયમ માટે બીજા પ્રાણીમાંથી તે પોષણ મેળવતા જોવા મળે છે. આ જે પોષણ મેળવે છે એ તો યજમાન પ્રાણીની જે છે એ સપાટીની બહારની બાજુ હોય છે અથવા તો અંદરની બાજુ રહીને એ પોષણ મેળવતા જોવા મળે છે. આ એના મુખ્ય એના પ્રકારમાં જોવા મળે છે. હવે આપણે જેમ આગળ વાત કરી કે જે સ્પોરોજુઆ વર્ગના પ્રાણીઓ છે તેનામાં ખાસ કરીને તેવું પરોપજીવન ગાળતા જોવા મળે છે. આવું જે પરોપજીવી છે આપણને એક્ટોપેરેસાઇટ તરીકે, એન્ડોપેરેસાઇટ તરીકે અથવા તો હાઇપર પેરેસાઇટ અથવા તો પેથોજેનિક પેરેસાઇટ તરીકે આપણને જોવા મળતા હોય છે. તો આપણે એનો આગળ અભ્યાસ કરીએ. તેમ હવે આગળ જેમ પહેલી વાત થઈ પેરેસાઇટ અને પેરેસિટિઝમની, તો ફરીવાર વાત કરી લઈએ તો કે પેરેસાઇટ મે બી ડિફાઇન એઝ એ ધ સ્પીસીસ વિચ એક્ઝિસ્ટ એટ ધ એક્સપેન્સ ઓફ સર્ટેન અધર સ્પીસીસ કોલ્ડ હોસ્ટ એન્ડ આર બાયોલોજીકલી એન્ડ ઇકોનોમિકલી ક્લોઝલી કનેક્ટેડ વિથ ધેમ થ્રુ આઉટ ધેર લાઇફ સ્પાન. પેરેસિટિઝમ ઇઝ એન એસોસિએશન બિટવીન ધ પેરેસાઇટ એન્ડ ધેર હોસ્ટ. It may be defined an association between two organisms of such kind that one a parasite live and feed temporarily or permanently either in or on the body of the other host. કાં તો જે હોસ્ટ જે છે એના કાં તો શરીરની બહારની બાજુએ અથવા તો એની અંદરની બાજુએ તેઓ વસવાટ કરતા જોવા મળે, ત્યાંથી પોષણ મેળવતા આપણને જોવા મળે છે. તો પહેલી વાત કરીએ કે કેટલા પ્રકારના આવું પરોપજીવન છે આપણને જોવા મળે છે. તો જે આજે પરોપજીવન ગાળે છે તે મુખ્ય પ્રકાર તો કે એક્ટોપેરેસાઇટ તરીકે એટલે કે બાહ્ય પરોપજીવી, એન્ડોપેરોસાઇટ એટલે કે અંતઃ પરોપજીવી તરીકે, હાઇપર પેરેસાઇટ અને પેથોજેનિક પેરેસાઇટ. આ મુખ્ય ચાર પ્રકાર જે છે આપણને
પેરેસાઇટના જોવા મળે છે. પછી આમાં તો કે પહેલો પ્રકાર આપણે વાત કરીએ એક્ટો પેરેસાઇટ, એટલે કે બાહ્ય પરોપજીવી. એક્ટો એટલે કે બહાર, અને પેરેસાઇટ કે જેને આપણે પરોપજીવી, એક્ટો પેરેસાઇટ એના નામમાં જ બાહ્ય પરોપજીવી. તો કે જેટલા પણ પ્રોટોજુઆ જે છે તેના યજમાનની શરીર સપાટીની બહારની બાજુએ રહેતા જોવા મળે અને તેમાંથી પોષણ મેળવતા હોય તો તેવા પ્રાણીઓને આપણે કહીએ છીએ બાહ્ય પરોપજીવીઓ. તો કે આ કોનામાં, તો કે જે હાઇડ્રામીબા છે, હાઇડ્રામીબા હાઇડ્રોક્જેના જે છે, તો કે હાઇડ્રા જે છે એની બહારના કે બહારના જે એક્ટોડર્મલ જે સેલ છે એમાંથી તેઓ પોષણ મેળવતા જોવા મળે છે. આ ઉપરાંત ઘણા બધા બીજા પ્રાણીઓ પણ એવા છે કે જેઓ બાહ્ય પરોપજીવી તરીકે યજમાન પ્રાણીની જે બહારની જે આઉટર લેયર કે જે બહારના કોષો છે એની પર રહીને એમાંથી પોષણ મેળવતા જોવા મળે છે તેને આપણે કહીએ છીએ બાહ્ય પરોપજીવી. ફરીવાર વાત કરી લઈએ એક્ટોપેરેસાઇટ એટલે શું, બાહ્ય પરોપજીવીઓ કે જે યજમાન પ્રાણી જે છે એના હોસ્ટ એનિમલ છે એની બોડીની આઉટર સરફેસ એટલે કે બહારની બાજુ પર બસ રહીને તેમાંથી પોષણ મેળવતા હોય તો તેને કહેવામાં આવે છે એક્ટોપેરેસાઇટ. સેકન્ડ ટાઈપ છે કે એન્ડોપેરેસાઇટ. એન્ડો એટલે કે તો કે અંદરની બાજુ, એટલે કે અંદર શરીરની અંદરની બાજુ જોવા મળતાને કહેવામાં આવે છે અંતઃ પરોપજીવી. અંત બરાબર અંદરની બાજુ જે જોવા મળે છે શરીર જે હોસ્ટ પ્રાણીની તેને કહેવામાં આવે છે અંતઃ પરોપજીવી. બરાબર એ વિચ લીવ ઇનસાઇડ ધ બોડી ઓફ ધેર હોસ્ટ. જે પ્રાણીઓ જે યજમાન પ્રાણી જે છે તેના શરીરની અંદરની બાજુ એટલે કે શરીરના અંદરના કોઈ પણ ભાગમાં પછી એ વસવાટ કરતા હોય છે તો તેને કહીશું અંતઃ પરોપજીવી પ્રાણીઓ. અંદરના કોઈ પણ ભાગમાં રહીને તેના કોષોમાંથી પોષણ મેળવે છે અને પોતાનું જીવન ગુજારતા જોવા મળે છે. આમાં પણ અલગ અલગ પ્રકારના કે જે હોસ્ટ જે છે યજમાન પ્રાણી છે તેના જે અલગ અલગ ભાગમાં જે જોવા મળે છે તેના આધારે તેના આપણને પ્રકાર જોવા મળે છે. તો કે પહેલું જે છે પેરેસાઇટ ઓફ ડાયજેસ્ટિવ ટ્રેક, કે જે આપણા હ્યુમનમાં ખાસ કરીને જે પાચન નલિકા જે છે, પાચન નલિકામાં જે જોવા મળતા પ્રજીવો કે જે પરોપજીવી તરીકે રહે છે તેને કહેવામાં આવે છે પેરેસાઇટ ઓફ ડાયજેસ્ટિવ ટ્રેક. તો કે શું થાય, તો કે આપણી જે અન્નનળીના જે લ્યુમેનમાં લ્યુમેન જે જે ભાગ જે છે એના કોષોમાં રહીને તેવું પોષણ એમાંથી મેળવતા જોવા મળે છે. તો કે કોણ આવે, તો કે એન્ટામીબા હિસ્ટોલાઇટિકા, બ્લેન્ટેડિયમ કોલાઈ છે, આવા જે છે અલગ અલગ પ્રકારના કશાધારી પ્રાણીઓ જે છે કે પછી આવા બધા જે એન્ટામીબા અને બ્લેન્ટેડિયમ જેવા કશાધારી જે પ્રજીવો જે છે એ મનુષ્યના આંતરડામાં આવેલા લ્યુમેનના કોષોમાં રહીને તેમાંથી પોષણ મેળવે છે એટલે આવા પ્રાણીઓને કહેવામાં આવે છે તો કે પેરેસાઇટ ઓફ ડાયજેસ્ટિવ ટ્રેક. ફરી વાત કરી લઈએ તો કે જે અન્નનળીની અંદર રહેતા પરોપજીવીઓ કે જે ખાસ કરીને મનુષ્યના આંતરડામાં રહીને એમાંથી પોષણ મેળવે છે, કોણ, તો કે એન્ટામીબા જે છે, બ્લેન્ટેડિયમ જે, આવા કશાધારી અથવા તો પક્ષ્મધારી, આવા જે પક્ષ્મધારી પ્રાણીઓ જે છે એવો વસવાટ કરતા એમાંથી અને પોષણ મેળવતા જોવા મળે છે. સેકન્ડ છે પેરેસાઇટ ઓફ માઉથ. માઉથ એટલે કે જે મનુષ્યના જે મુખ જે છે, મુખની આપણી જે બખોલ કહીએ છીએ કે અંદર દાંત આવેલા હોય છે, ઉપર નીચેના તાળવું જોવા મળે છે, દાંત વચ્ચેની જે પેઢા છે જે વચ્ચેની ઘણી બધી જગ્યા, આ બધા જે અંદર અંદર વચ્ચે રહેલી જે સ્પેસ છે તેમાં જે જોવા મળતા પરોપજીવી છે તેને મુખના પરોપજીવી આપણે કહીએ છીએ. તો કે યજમાન પ્રાણી જે એના મુખની અંદરની જે બખોલ છે એની અંદર રહેતા એટલે કે મુખનું પોલાણ છે અથવા તો દાંતની વચ્ચેના ભાગમાં જે જગ્યા રહેતી હોય તેમાં જોવા મળે, તો કે કોણ, તો કે એન્ટામીબા જે ટ્રાઇકોમોનાસ છે, આવા પ્રાણીઓ છે કે મનુષ્યના મુખની અંદર આપણને વસવાટ કરતા જોવા મળે છે. ધેન આવે છે પેરેસાઇટ ઓફ જીનાઇટલ ટ્રેક, કે જે આપણી જનન નલિકા છે ખાસ કરીને મનુષ્યના જનન નલિકાની અંદરના ભાગે એમાં પણ કે જે ફિમેલ જે ફિમેલ વજાઇનાની અંદર આપણને જોવા મળતા પરોપજીવીઓ છે, તો કે જે ફિમેલ જે છે એની વજાઇનાના પાર્ટની અંદર ટ્રાઇકોમોનાસ જેવું જે પરોપજીવી જે પ્રજીવ પ્રાણી જે છે એ પરોપજીવન તરીકે એમાંથી જીવન ગુજારે અને ત્યાંથી પોષણ મેળવે છે.
જેના આવે છે પેરેસાઇટ ઓફ બોડી ટિશ્યુ. તો કે જે આપણા શરીરમાંની જે પેશીઓ જે છે એ ટિશ્યુ છે એમાં એવું વસવાટ કરે છે. તો કે આ કંઈ આપણી બોડીની ટિશ્યુ નથી થતા, એવું પ્રજીવ પ્રાણીઓ એમ જ કાંઈ અંદર જતા રહેવાના નથી. પરંતુ કે જે આપણે જે યજમાન પ્રાણી જે શરીરને આપણી જે મેઇન બહારનું આઉટર લેયર જેને આપણે કહીએ છીએ ત્વચા છે, આપણો અન્ન માર્ગ છે એટલે કે ખોરાક વાટે અથવા તો કોઈ શરીરમાં ઘાવ પડ્યો હોય એના વાટે થઈને જ્યારે આવા પરોપજીવ આપણા શરીરની અંદર પ્રવેશી જાય છે ત્યારે તે શરીરમાંથી જે પેશીઓમાં જઈને ત્યાં પોતાનું સ્થાન જમાવે છે અને તેમાંથી તેઓ પોષણ મેળવે છે. તો કોણ આવે? તો ખાસ કરીને જે ટ્રિપેનોઝોમા છે, લેશમાનિયા છે, પ્લાઝ્મોડિયમ છે, આવા અનેક જે પ્રજીવો જે છે આપણા પૃષ્ઠવંશી પ્રાણીઓના રુધિરમાં પણ તેમની હાજરી આપણને ખૂબ સામાન્ય એવા આપણને એની હાજરી જોવા મળતી હોય છે. એમાં ખાસ કરીને જે ટ્રિપેનોઝોમા પ્લાઝ્મોડિયમ એ તો શું કહેવાય કે પૃષ્ઠવંશી પ્રાણીઓના એ કહે ને કોમનલી પેરેસાઇટ જેવા સજીવો છે. તો અહીંયા આપણે વાત કરીએ આપણે કોની? તો કે અંતઃ પરોપજીવીની, કે જે યજમાન પ્રાણીની શરીરની અંદર રહેતા જોવા મળે તેમાંથી પોષણ મેળવે છે તેને કહેવામાં આવે છે અંતઃ પરોપજીવી. તેના મુખ્ય ચાર પ્રકાર કે પેરેસાઇટ ઓફ ડાયજેસ્ટિવ ટ્રેક, પેરેસાઇટ ઓફ માઉથ, પેરેસાઇટ ઓફ જીનાઇટલ ટ્રેક અને પેરેસાઇટ ઓફ બોડી ટિશ્યુ અને તેના એક્ઝામ્પલ. ધેન આવે છે તો કે ત્રીજો પ્રકાર. તો આ તો બે હતા કે અંતઃ પરોપજીવ અને બાહ્ય પરોપ. ત્રીજો તો કે હાઇપર પેરેસાઇટ, કે એકદમ ખૂબ વધારે પ્રમાણમાં જેનું પરોપજીવન જોવા મળતું હોય તેવો. તો કે આ જે પરોપજીવો જે છે એ બીજા તે કોઈ પ્રોટોજોવન્સ પરોપજીવ છે તેના પર રહીને તેઓ પરોપજીવીકરણ કરતા જોવા મળે છે. કે એક પરોપજીવી પ્રાણી બીજા જ પરોપજીવી પ્રોટોજોવન્સ પ્રાણી પર જ તેઓ જીવન ગુજારે છે. જેમ કે એક્ઝામ્પલમાં જોઈએ તો કે ઓપેલિનિડ છે એ દેડકાના આંતરડામાં રહીને જોવા મળે છે. એની જોડે ઘણા બધા અમીબા જેવા પ્રાણીઓ પણ હોય છે તથા નોસેમા જેવા છે કે જેઓ ટોડ ફિશની જે યુરિનરી બ્લેડર છે તેની અંદર વસવાટ કરતા જોવા મળે છે. તો કે ઓપેલિનિડ છે, નોસેમા જેવા પ્રાણીઓ બીજા જ પ્રાણીઓની અંદર રહીને એની જોડે બીજા પરોપજીવી પ્રજીવો પણ હોય છે અને પોતાનું પરોપજીવીકરણ તે તરીકે જીવન ગુજારતા હોય છે તેને કહેવામાં આવે છે હાઇપર પેરેસાઇટ. ધેન આવે છે પેથોજેનિક પેરેસાઇટ, કે જેને આપણે કહીએ ને કે નુકસાનકારક પરોપજીવીઓ. તો કે જે મોટા ભાગના જે પરોપજીવી જે પ્રજીવો જે છે તેઓ યજમાન પ્રાણીને એવું ખાસ કોઈ મોટું નુકસાન નથી પહોંચાડતા, સિવાય કે અમુક એના જે નોર્મલી કેરેક્ટર જે જોવા મળતા હોય છે તે જ. તો જ્યારે એક બાજુ આપણે જોઈએ તો એક બાજુના એવા અમુક થોડાક પ્રજીવો એવા છે કે જે મનુષ્યને જે બીજા કોઈ પણ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં જે પોતાનું પરોપજીવીકરણ ગુજારે છે તેમાં રોગ ઉત્પન્ન કરે છે, જ્યારે બીજા જે છે અમુક થોડા ઘણા છે તે પોતાની અસર દેખાડતા હોય. તો જે પ્રાણીઓ આવા યજમાન પ્રાણીને ડિઝીઝ પ્રોડ્યુસ કરે અથવા તો મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે છે આવા પરોપજીવીઓને આપણે શું કહેશું? તો કે પેથોજેનિક પેરેસાઇટ. બરાબર ને? કે જે મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડે તેને આપણે કહેવામાં આવે છે કેવા? તો કે પેથોજેનિક પેરેસાઇટ. તેઓ ખૂબ મોટા પ્રમાણમાં અથવા તો કહીએ ને એમ કે વધારે પ્રમાણમાં ડિઝીઝ પ્રોડ્યુસ કરે, કે જે નોર્મલી જે બધા પેરેસાઇટ છે આટલું બધું નુકસાન નથી પહોંચાડતા હોતા, કે પોતાને ખાલી પોષણ માટે થઈને તેઓ વસવાટ કરતા હોય અને પોષણ મેળવીને પોતાની જીવન ગુજારતા હોય. પરંતુ અમુક અમુક જે પ્રાણીઓ જે ખૂબ મોટા પ્રમાણમાં જે છે એ નુકસાન પહોંચાડે, કોણ? તો કે લેશમાનિયા છે, ટ્રિપેનોઝોમા છે, પ્લાઝ્મોડિયમ છે, એન્ટામીબા છે, આવા બધા જે છે એ મનુષ્યમાં જે કોઈ ને કઈ પ્રકારનો રોગ ઉત્પન્ન કરતા જોવા મળે છે. આમાં આપણે ખાસ જોઈએ કે આ બધા પ્રાણીઓ છે પોતાના જીવનચક્રના કોઈ પણ તબક્કે, એવું જરૂર નથી કે આ જ તબક્કે, અમુક અમુક તબક્કે જે આવે તે દરમિયાન એ ખૂબ એનો વધારે પડતો ફેલાવો અથવા તો ચેપ વધારે હોય તો એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં આપણને રોગ થતો જોવા મળે છે. ફરી વાત કરી લઈએ કે તો કે પેથોજેનિક પેરેસાઇટ, કે જે પરોપજીવીઓ બીજા યજમાન પ્રાણીને મોટું નુકસાન પહોંચાડે છે અથવા તો રોગ કરે છે એવા પરોપજીવીઓને પેથોજેનિક એટલે કે નુકસાનકારક પરોપજીવી પ્રજીવો તરીકે ઓળખવામાં આવે છે.
આ તો ખાલી આપણે વાત કરી કે જે પરોપજીવો છે કેટલા પ્રકારના અને કઈ રીતના છે જોવા મળે છે, તો કે આ પરોપજીવી છે પોતાના હોસ્ટની પસંદગી કેમ કરતા એ જોવા મળે છે, તો કે એની હોસ્ટ સ્પેસિફિસિટી ચોક્કસ કેવી માત્રામાં હોય, કે એના હોસ્ટ જે છે આ આપણે ખાસ જોઈએ છીએ કે જેટલા પણ પરોપજીવી પ્રાણીઓ છે એનું હોસ્ટોકનું બધાનું નક્કી જ હોય છે કે પોતાના યજમાન પ્રાણી આ જ હોય છે, બરાબર. તો એમાં કેવું છે કે અમુક પ્રાણીઓ જે છે એ મોટા પ્રમાણમાં પોતાના યજમાન છે ને એ ખૂબ વધારે પ્રમાણમાં રાખે, એટલે કે ધારો કે આપણે પૃષ્ઠવંશીના અલગ અલગ પ્રકારના બધા ઘણા બધા લઈ લો પછી પ્રાણીઓ, એમાં પછી મનુષ્ય આવી જાય, કોઈ પણ એનિમલ કે કેટલ એનિમલ કે કોઈ પણ બીજા એનિમલ આવે, બર્ડ આવે કે ફિશ આવે, આવા બધા જે અલગ અલગ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં એટલે કે ઘણા બધા હોસ્ટ રાખતા જોવા મળે છે. જ્યારે અમુક પ્રાણીઓ છે એને ચોક્કસ લિમિટ જ હોય કે ભાઈ આટલાથી આટલા જઈને હોસ્ટમાં એનું પોતાનું જીવનચક્ર ગુજારતા જોવા મળશે. તો કે આપણે જોઈએ કે પ્લાઝ્મોડિયમ છે, કે કેમ, તો કે પ્લાઝ્મોડિયમ જે મુખ્યત્વે શું હોય તો કે મનુષ્ય અને જે મોસ્ક્યુટો છે આ બેમાં જ પોતાની લાઈફ સાયકલ પૂર્ણ કરતા હોય છે. તો આ રીતના જે છે મતલબ એની સ્પેસિફિક રીતે કે હોસ્ટ જે છે એના પોતાના સ્પેસિફિક જોવા મળતા હોય છે, કે એની જે પસંદગી છે એ પરોપજીવીની જે છે એવો પોતે ચોક્કસ રીતે કરતા આપણને જોવા મળે છે. જોઈએ તો કે જો એક્ઝામ્પલમાં તો કે ટ્રિપેનોઝોમાં છે એન્ટામીબા જેવા પ્રાણીઓ જે છે એ શું કરે છે, તો કે ચોક્કસ માત્રામાં જ યજમાન રાખતા જોવા મળે છે. જ્યારે આગળ વાત કરીએ તો કે પ્લાઝ્મોડિયમ જે છે એ સસ્તન પ્રાણીમાં પણ મોટા પ્રમાણમાં આપણને જોવા મળતા હોય છે, બરાબર. આ રીતના જે છે તે કે પરોપજીવી પ્રાણીઓ પોતાના હોસ્ટની પણ ચોક્કસ પસંદગીના આધારે જ પોતાનું જીવન જે છે એ ગુજારતા જોવા મળે છે. ધેન આવે છે તો કે ટ્રાન્સમિશન, એટલે કે એ શું થાય છે, તો કે આના દ્વારા શું થાય કે જ્યારે યજમાન પ્રાણી જે છે એ એક અલગ અલગ કહે ને કે પોતાના જે એકમાંથી બીજા પ્રાણીમાં જવું અથવા તો પોતાની જીવનચક્ર દરમિયાન એકમાંથી બીજામાં વહન જે થાય છે એના આધારે જે છે એ હોસ્ટ જે છે એને અલગ અલગ પ્રમાણમાં જે નુકસાન થતું જોવા મળે છે. પ્રોટોઝોઓ પેરાસાઇટ હેવ ડિફરન્ટ વેઝ ઓફ ઇન્ફેક્ટિંગ ધેર હોસ્ટ, અલગ અલગ પ્રકારે તેઓ પોતાના હોસ્ટને નુકસાન પહોંચાડતા હોય છે. તો કે એન્ટામીબા જે છે એ જે એન્ટામીબાનો ફેલાવો કેમ થાય છે, તો કે ડાયરેક્ટલી જે છે એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં જેવું પોતાનું વહન કરતા જોવા મળે છે. તો કે લાઇકવાઇઝ કિસિંગ, તો કે કિસિંગ દ્વારા ડાયરેક્ટ તેઓનું ટ્રાન્સફર થાય છે એક મનુષ્યમાંથી બીજા મનુષ્યમાં. પછી આવે તો કે એન્ટામીબા, બરાબર છે, તો એ અથવા એન્ટામીબા જે છે એ તે કોઈ આપણે ખરાબ પાણી પીધું છે અથવા તો ખરાબ દૂષિત ખોરાક ખાધો છે અથવા તો કોઈ એવું કન્ટામિનેશનવાળું વોટર આપણે ખોરાકમાં લેવાનું, તો કે પાણી અને ખોરાક જે છે ખાસ કરીને જે દૂષિત અવસ્થામાં હોય આપણે એનો જે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તેના દ્વારા તેઓ ડાયરેક્ટ મનુષ્યના શરીરમાં પહોંચી જતા હોય છે. ટ્રિપેનોઝોમાં છે, પ્લાઝ્મોડિયમ છે, તેઓ શું કરે, તો કે વચ્ચે કોઈ ના કોઈ એના પ્રકારના વાહકો વચ્ચે આપણને વાહકો જોવા મળે. ટ્રિપેનોઝોમાં તો કે તેચ્છે જે ફળ માખી છે તેના દ્વારા એ મનુષ્યમાંથી એ ફળ માખીમાં અને આ રીતે એનું જીવનચક્ર ચાલ્યા કરે. જ્યારે પ્લાઝ્મોડિયમ છે આપણે આગળ વાત કરીએ તો કે મનુષ્ય અને મોસ્કીટો દ્વારા જે એનો ફિલિસ માદા મચ્છર દ્વારા જે છે એ પોતાનું વહન કરે છે અને પોતાનો ફેલાવો આગળ વધે છે અને તેના દ્વારા તેઓ પોષણ કરે છે. પછી વાત આવે તો કે આ જે પ્રાણીઓની જે જીવનચક્ર એની લાઈફ સાયકલ કેવા પ્રકારે જોવા મળે છે, તો કે આ જે લાઈફ સાયકલ કઈ રીતની, તો કે જો તેઓ પોતાના હોસ્ટમાં જે છે કેટલા હોસ્ટ ધરાવે છે અથવા તો એક હોસ્ટમાં પોતાનું જીવનચક્ર પૂર્ણ કરશે અથવા તો ઘણા બધા હોસ્ટમાં પૂર્ણ કરશે, જે રીતનું જે છે એના આધારે એના પ્રકાર જોવા મળે છે. તો કે અહીંયા આપણે જોઈએ છીએ તો કે જે મોટા ભાગના પરોપજીવીઓ જે છે બરાબર એ શું કરશે, તો કે કોઈ માત્ર એક જ યજમાનમાંથી તે પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી દેશે અથવા તો કે મોટાભાગનો સમય કોઈ યજમાનમાં જોવા મળશે અને બાકીનો થોડો ઘણો સમય જે છે એ બહારની બાજુ રહીને પણ તેઓ પૂરું કરતા હોય છે. જ્યારે અમુક પ્રાણીઓ જે છે બે અથવા તો બે કરતાં વધારે પણ એવો હોસ્ટ ધરાવે છે અને તેના દ્વારા તેઓ પોતાની જીવનચક્ર પૂર્ણ કરે છે. તો અહીંયા જોઈએ તો કે મોનોજિનેટિક પેરાસાઇટ, મોનો એટલે કે એક, કે જે મોનોસિસ્ટ જે પ્રાણી જે છે પોતે શું કરે છે, તો કે પોતાનું એ માત્ર ને માત્ર સિંગલ હોસ્ટ આખા જીવનચક્ર દરમિયાન માત્ર તેનો એક જ યજમાન જોવા મળે છે માટે તેને મોનોજિનેટિક પેરાસાઇટ તરીકે આપણે ઓળખી શકીએ છીએ.
મતલબ કે જે પોતાના જીવન આખે આખા જીવનચક્ર પૂર્ણ કરવા માટે માત્ર અને એક જ યજમાનનો સહારો લીધો હોય તો તેને આપણે કહેશું મોનોજિનેટિક પેરેસાઇટ. જ્યારે ડાયજેનિક એટલે તો કે બે અથવા તો એના કરતાં પણ વધારે હોસ્ટ ધરાવતા હોય પોતાના આખા જીવનચક્ર પૂર્ણ કરવામાં તો તેને કહેવામાં આવે છે ડાયજેનિક પેરેસાઇટ. અહીંયા શું કહેતો કે જે પહેલો જે હોસ્ટ કે જે મુખ્ય હોસ્ટ જેને આપણે પ્રાઇમરી હોસ્ટ કહીએ છીએ એ જ એનો મુખ્ય હોય છે પહેલો હોસ્ટ. જ્યારે બીજો હોય એવો હોસ્ટ જે છે એનો સેકન્ડ કે એ જે એક વેક્ટર તરીકે કામ કરતા હોય છે કે વાહક તરીકે ખાલી માત્ર જોવા મળતા હોય છે. તો કે પોતાનું જે ટ્રાન્સમિશન કરે એકમાંથી બીજા પ્રાણીમાં એના વહન માટે થઈને એ સેકન્ડરી હોસ્ટની જરૂર પડતી હોય તો કે પ્લાઝ્મોડિયમ છે ટ્રિપેનોઝોમા છે આવા પ્રાણીઓમાં. વાત થઈ એમ કે એક પ્રાણી જે છે પોતાના ટ્રાન્સમિશન માટે થઈને બીજો જે સેકન્ડરી હોસ્ટ છે તેનો યુઝ કરતા હોય અને તે રીતે પોતાનું ટ્રાન્સમિશન કરે છે અને પોતાનો ફેલાવો આગળ વધે અને આ રીતે તેને આખી જે લાઈફ સાયકલ જે ચાલ્યા કરે છે એકમાંથી બીજા હોસ્ટમાં થતો એકના એક યજમાનમાં વારાફરતી એમ કન્ટિન્યુઅસલી તેઓ એનામાં એની લાઈફ સાયકલ જે ચાલ્યા કરતી હોય છે. તો આ હતી એમની લાઈફ સાયકલ કે એક હોસ્ટ ધરાવે અથવા તો બે ધરાવે પોતાના જીવનચક્રના આધારે તેમના હોસ્ટ જે છે એ જોવા મળતા હોય છે. તો હવે વાત કરીએ તો કે આ તો આપણે પરોપજીવીના પ્રકારો જોયા, પરોપજીવીનું જે પોતે ટ્રાન્સમિશન કેમ કરે છે તે જોયું છે, પછી તો કે એની લાઈફ સાયકલ કઈ રીતની ચાલે છે તે જોઈએ આપણે. તો હવે આ બધા પેરેસાઇટ છે, આપણને ખબર છે કે જેટલા પરોપજીવી આવે એટલે પરોપજીવી એટલે કે બીજાને નુકસાન હંમેશા કરતા હોય કે જે બીજાના પર નિર્ભર રહે છે માટે જેના પર નિર્ભર કે જેને આપણે હોસ્ટ કહીએ છીએ એને કંઈ ને કંઈ પ્રકારે તેઓ નુકસાન કરતા જોવા મળે છે. તો વાત કરી લે કે ઇફેક્ટ ઓફ પેરેસાઇટ ઓન ધેર હોસ્ટ, તો કે એની જે ઇફેક્ટ કેવી પડે છે તેના હોસ્ટ પ્રાણી પર તે જોઈએ. તો કે અહીંયા જે છે તેઓ બધા જેટલા પણ પરોપજીવી પ્રજીવો છે તેવું કહે ને કે થોડા ઘણા વધતા હોય છે કે અમુકને કોઈ પણ ચોક્કસ ડિગ્રીએ લેશે અથવા તો ગ્રેટર ડિગ્રી કે નાના અથવા તો મોટા પ્રમાણમાં તેઓ નુકસાન કરતા જોવા જ મળે છે. બરાબર, આજે આપણે આગળ વાત કરીએ એમ તો આ ઈજા ખાલી થોડી ઘણી પણ હોય અથવા તો કોઈ મોટો ડિઝીઝ પણ પ્રોડ્યુસ કરતા હોય છે અથવા તો ઘણા બધા એવા પણ છે કે પોષણ મેળવે છે પરંતુ કોઈ પણ પ્રકારનું જે છે એ કોઈ ઇફેક્ટ એટલે કે નુકસાન કરતા હોતા પણ નથી. તો અહીંયા વાત કરીએ છીએ કે જો એક્ઝામ્પલ તરીકે તો એન્ટામીબા હિસ્ટોલાઇટિકા જે છે એ મોટા પ્રમાણમાં જે ખાસ કરીને મનુષ્યના આંતરડામાં વસવાટ કરે છે જેના કારણે એનો જ્યારે ફેલાવો ખૂબ પ્રમાણમાં વધી જાય છે ત્યારે એમ આપણે કહીએ ને અલ્સર કે આ ઇન્ટેસ્ટાઇનમાં કે ચાંદા પડેલા જોવા મળે છે. તો કે આ એનું શું મોટું નુકસાન, તો કે એન્ટામીબા હાલો મનુષ્યના આંતરડામાં રહીને પોષણ મળે પણ એનું ફેલાવો એટલું બધું કે એનું જે કહીએ ને એટલું બધું વધારે એને નુકસાન થઈતું જોવા મળશે કારણ કે એના કારણે ઘણી વખત એના ખૂબ મોટા પ્રમાણના કારણે થઈને આંતરડાના ચાંદા પડતા જોવા મળે છે. પ્લાઝ્મોડિયમ કે જેમાં આપણને ખબર છે કે પ્લાઝ્મોડિયમના કારણે જે શું થાય છે તો કે મેલેરિયા નામનો રોગ થતો જોવા મળે છે. તો કે પ્લાઝ્મોડિયમનું જે અમુક એવા સ્ટેજીસ આવે કે જે સ્ટેજીસના કારણે આપણે જે મનુષ્યના આરબીસી જે છે એને બ્રેક કરી નાખે છે અને એના કારણે જે કહીએ ને વીજ કણો ખૂબ મોટા પ્રમાણમાં ભેગા થવાના કારણે વ્યક્તિમાં તાવ આવે છે ને જેને આપણે મેલેરિયા કહીએ છીએ. આ જે એનો મોટા પ્રમાણમાં ફેલાવો કરનાર કોણ છે તો કે પ્લાઝ્મોડિયમ જેવા હાનિકારક જે પરોપજીવી છે તે. ઉપરાંત છે આઇમીરિયા સ્ટીડિયા કે જે રેબિટ જે એના હિપેટિક સેલમાં જે છે એ હાઇપર પ્લેસિયા નામનો ડિઝીઝ પ્રોડ્યુસ કરતા જોવા મળે છે. તો આ પ્રમાણે જેટલા પણ પેરેસાઇટ જે પરોપજીવીઓ છે પ્રોટોઝોઅન્સ છે એ થોડા ઘણા કે મોટા પ્રમાણમાં પોતે નુકસાન કરતા જોવા જ મળે છે હોસ્ટ પ્રાણીમાં કે જેનો યજમાન જે છે તેને કંઈ ને કંઈ પ્રકારે નુકસાન તો પહોંચાડતા જ હોય છે. ફરી વાત કરી લઈએ કે આપણે શું ભણ્યા છીએ તો કે અહીંયા પ્રજીવ પ્રાણીઓ એ જે એનું પરોપજીવી તરીકે પેરેસાઇટ ઇન અ પ્રોટોઝોઆ કે એનો જે સ્પોરોઝોઆનો ખાસ કરીને વર્ગ કે જે મુખ્યત્વે પરોપજીવન જે છે એ ગાળે છે એને આપણે કોને પરોપજીવી કહેવાય કે જે પરોપજીવીકરણ કરે છે એની વાત કરી. આ જે પરોપજીવી છે કેટલા પ્રકારનું જોવા મળે તો કે એના પ્રકાર આપણે વિશે વાત કરી, એના કયા કયા પ્રકારના આધારે એના કોણ એક્ઝામ્પલ આવે છે એની વાત કરી છે આપણે. પછી તો કે એ પોતેનું જે પ્રાણીઓ જે છે એનું ટ્રાન્સમિશન કેમ કરે છે એ વાત જાણી. પછી તો કે એના હોસ્ટની સ્પેસિફિટી એટલે કે હોસ્ટ ચોક્કસ કંઈક નક્કી કરશે એની લાઈફ સાયકલ કેવી અને લાસ્ટમાં એનું ઇફેક્ટ.